નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 24 કલાક. સૌ પ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની, તો ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદના કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કોડીનારનું ગોહિલની ખાણ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય છે. તો ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. તો ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. તો આ જે દ્રશ્ય છે તેમાં ઉપરથી લીધેલું આ જે દ્રશ્ય છે અને તેમાં ખેતરોમાં પણ જે રીતે પાણી ફરી વળ્યા છે, તો ખેતરોમાં પણ ધોવાણ થયું છે અને આ ગોહિલની ખાણ જે આ ગામ છે તે બેટમાં ફેરવાઈ ગયું છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો કોડીનારમાં ધોધમાર વરસાદ પડ્યો અને તેના કારણે સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે. તો કોડીનારનું ગોહિલની ખાણ ગામ જે બેટમાં ફેરવાઈ ગયેલું નજરે પડી રહ્યું છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. તો ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે જે ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા વરસાદની, અને તે વરસાદ એવો વરસ્યો કે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે તેમણે જે વાવણી કરી હતી, જે પાક વાવ્યો હતો, તે પાક પણ નષ્ટ થઈ ગયો છે, તેમને નુકસાન ગયું છે. તો ઘણી જગ્યાએ ખેડૂતોની આ પરિસ્થિતિ છે. જે પાણી માટે ખેડૂતો તરસતા હતા તે એટલું વરસ્યું કે હવે તેમને રોવાનો વારો આવ્યો છે. કારણ કે તેમનો પાક બળી જતા, તેમણે જે વાવણી કરી હતી તે બળી જતા હવે તેમને મુશ્કેલી સર્જાઈ રહી છે. તો જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. તો ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. સતત વરસાદના કારણે સુત્રાપાડાનું ખેરા ગામમાં પાણી ઘૂસી ગયા. ગામમાં પાણી આવવાના કારણે ગ્રામજનોની હાલત કફોડી બની ગઈ છે. ભારે વરસાદ પડતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. તો ગામમાં પાણી ઘૂસી ગયા છે અને જે રીતે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ગામમાં, લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયેલા છે. તો ઘરની જે ઘરવખરી છે તે પણ પાણીમાં તરી રહી છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો સાથે જ જે રીતે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે, ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો હાલમાં પોતાના ઘરથી બહાર રહેવા માટે મજબૂર બન્યા છે. તો જે રીતે હાલમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે. આવશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હેમલ ભટ્ટ પાસેથી. હેમલ, જે રીતે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે, ખેતરોમાં હોય કે લોકોના ઘરોમાં હોય, શું પરિસ્થિતિ છે હાલ? ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં ગત રાત્રિના પણ જે ગીર સોમનાથ જિલ્લાનો કોડીનાર છે ત્યાં 6 ઇંચ વરસાદ ખાબકેલો છે. એ સિવાય સમગ્ર જિલ્લામાં દમદોકાર વરસાદ વરસેલો છે. વાત કરીએ તો જે વેરાવળ તાલુકાનું વડોદરા ડોડિયા ગામ છે ત્યાં પણ નદીના પાણી ગામમાં ઘૂસી ગયેલ છે અને ખેતરોમાં પણ ઘૂસી ગયેલ છે. હાલ ત્યાં ભારે માત્રામાં પાણી આવેલું છે. વાત કરીએ ડેમની તો હિરણ 2 ડેમ છે જે વેરાવળ, તાલાડા અને સુત્રાપાડા તાલુકાનું જીવાદોરી સમાન ગણાય છે, ત્યાં પણ 80% જેટલી પાણીની આવક હાલ થઈ ગઈ છે અને થોડી વારમાં ડેમના દરવાજા પણ ખોલવામાં આવશે. વાત કરીએ એનડીઆરએફની ટીમ, તો જે ઉનાના અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવેલી છે. આવતી 1/2 કલાકના થોડા જ સમયમાં એનડીઆરએફની ટીમ પણ અસરગ્રસ્તોની વારે આવી જશે. જી જી જી, આભાર માહિતી આપવા બદલ. તો એનડીઆરએફની ટીમને પણ તૈયાર રાખવામાં આવી છે.